ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે છે એ તમારો નવો સબ્જેક્ટ ધોરણ 12 નો છે બીએ, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એ છે એ સ્ટાર્ટ કરવાનો છે. તો ઓલરેડી છે એ તમને ખબર જ છે, કેમ કે 11મામાં છે તમારે જે સબ્જેક્ટ આવતા હતા એ છે એ 12મામાં આવે છે. તો તમે ઓલરેડી બીએ છે એ 11મામાં છે એ ભણી જ ગયા છો, અને તમારે છે એ થોડા ઘણા ચેન્જીસ આવે છે, પણ જે મોસ્ટ ઓફ છે તમે 11મામાં જે ભણ્યા છો એ છે એ તમારે 12મામાં છે એ સ્ટડી કરવાનું આવે છે. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે તમને ખ્યાલ જ છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, કે આ બધું છે તમને એના વિશે થોડો ઘણો ખ્યાલ હોય જ છે 11મામાં. અને 12મામાં એ જ આપણે છે એ ડીપમાં સમજવાનું છે. તો તમારું ફર્સ્ટ ચેપ્ટર જ જે બીએનું છે એ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. કે જે ફર્સ્ટ ચેપ્ટર આપણું છે એ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. કે સંચાલન કોને કહે છે, એની વ્યાખ્યા, એનું મહત્વ, સંચાલનની સપાટી, આ બધું છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં છે એ ડિસ્કસ કરવાનું થશે. ઓકે, પહેલાં તો તમને છે એ કહી દઉં કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી છે એ કેટલા માર્ક્સનું તમારે છે એ પૂછાય છે. તમારે જે પહેલું ચેપ્ટર છે એ ટોટલ એમાં 10 માર્ક્સ છે એ તમારા ફર્સ્ટ ચેપ્ટરના છે. પહેલા ચેપ્ટરના તમારે 10 માર્ક્સ છે. એમાં છે એ એમસીક્યુ છે એ 1 માર્કનો હોય છે. તમારે એક્ઝામમાં છે ફર્સ્ટ તો એમસીક્યુ ટાઈપ હોય છે, ધેન સેકન્ડ 1 માર્કના ક્વેશ્ચન, 1 વાક્યના ક્વેશ્ચન હોય છે, ધેન 2 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, પછી 3 માર્ક્સના અને 5 માર્ક્સના. તો ફર્સ્ટ ચેપ્ટર છે એમાંથી તમારે 1 માર્કનો એક એમસીક્યુ હશે, 1 માર્કનો એક ક્વેશ્ચન હશે, 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કના છે એ ટોટલ 2 ક્વેશ્ચન પૂછાય છે. કે એમસીક્યુ છે ફર્સ્ટ ચેપ્ટરમાંથી, જે પહેલું ચેપ્ટર છે એમાંથી 1 એમસીક્યુ પૂછાય છે, 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, દેન 2 માર્કનો 1 ક્વેશ્ચન અને 3 માર્કનો 1 ક્વેશ્ચન. એટલે ટોટલ ચેપ્ટર તમારું છે એ 10 માર્કનું. આ ફર્સ્ટ ચેપ્ટર, પહેલું ચેપ્ટર જે છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એ ટોટલ કેટલા માર્કનું છે, તો કે ટોટલ 10 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. 1 માર્કનો એમસીક્યુ, 1 માર્કનો 1 વાક્યનો ક્વેશ્ચન, 2 માર્કનો 1 ક્વેશ્ચન અને 3 માર્કના 2 ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. કોઈ 5 માર્કનો છે મોટો ક્વેશ્ચન છે એ ફર્સ્ટ ચેપ્ટરમાંથી પૂછાતો નથી. કે તમારે છે એ જે પ્રમાણે છે આપણે માર્ક્સ છે, બ્લુ પ્રિન્ટ છે, એ જ પ્રમાણે છે એ તમારે તૈયારી કરવાની રહેશે. તો પહેલું ચેપ્ટર છે એમાંથી 5 માર્કનો જે મુદ્દાસર કોઈ છે સવિસ્તર ઉત્તર એ છે એક પણ પૂછાતો નથી. તો આપણે એવા છે એ ફર્સ્ટ ચેપ્ટરમાંથી જે પ્રિપેર કરવાના થશે જ નહીં. એમસીક્યુ 1 માર્કના, 2 માર્કના અને 3 માર્કના જ ક્વેશ્ચન છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો પહેલાં તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલાં છે એની જે પ્રસ્તાવના આપેલી છે એ ડિસ્કસ કરશું. ફર્સ્ટ પોઈન્ટ છે આપણે પહેલા જ છે ચેપ્ટર સ્ટાર્ટ કરી સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો પહેલા જ આપણે છે એ પ્રસ્તાવના આપેલી છે આપણે જોઈએ. સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી.
પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતા વધુ માણસોની જરૂર પડતી હતી. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. આ પ્રક્રિયા એટલે સંચાલન કે સંચાલનનું છે એ ફર્સ્ટ છે, પહેલો પેરેગ્રાફ છે પ્રસ્તાવનાનો. એમાં આપને એમ કીધું છે કે જ્યારે છે અતિ પ્રાચીન સમયમાં કે પહેલાના યુગમાં છે એ માનવી છે એ ખોરાક છે એ મેળવવા માટે છે એ શિકાર કરતો હતો. કે આપને ખ્યાલ જ છે કે જ્યારે આદિ માનવનો એનો છે એ ટાઈમ હતો તો ત્યારે એ લોકો છે એ શિકાર કરીને છે પોતાનો જે ખોરાક હોય એ મેળવતા હતા. તો કે એ ખોરાક મેળવવા માટે કોઈ એકલો વ્યક્તિ છે એ શિકાર ન કરી શકે, તે સ્વાભાવિક છે કે એને ત્રણ ચાર જણાની છે એ જરૂર પડે. તો કોઈ એક વ્યક્તિ એમ જેમ કહે કે હું એકલો શિકાર કરતો આવું તો એ પોસિબલ નથી, કે ત્રણ ચાર જણા હોય તો છે એ પોતાનો ખોરાક શિકાર કરીને મેળવી શકતા. તો કે આદિ માનવ હોય છે, પહેલાંના અતિ પ્રાચીન સમયમાં આવા માનવો હોય છે, તેમને ખોરાક મેળવવા માટે છે શિકાર કરવો પડતો અને એના માટે ત્રણ ચાર વ્યક્તિઓની જરૂર પડતી હતી. તો કે આવા જે ત્રણ ચાર વ્યક્તિઓ હોય એમને ભેગા કરવા એક ટ્રીક બનાવવી કે કઈ રીતે આપણે શિકાર કરશું, કઈ જગ્યાએ. ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા તો શું વિચારવું, કઈ જગ્યાએ શિકાર માટે જવું છે, શિકાર કઈ રીતે આપણે છે એ કરશું. તો આ બધું છે એ પહેલા એમને છે એ આયોજન કરવું પડે કે અને આયોજન કહીએ કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલા એની છે એકવાર પ્રિપરેશન કરી લેવી, પૂર્વ તૈયારી. પ્રિપરેશન મીન્સ કે તૈયારી, કે કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો એકવાર છે એ તૈયારી કરી લેવી. તો ફર્સ્ટ છે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી આપણે એમ કહીએ છીએ કે અત્યારે સંચાલન નહીં પણ પહેલાના સમયથી, અતિ પ્રાચીન સમયથી છે એ આદિ માનવના સમયથી છે એ સંચાલન જોવા મળે છે. સંચાલન મીન્સ મેનેજમેન્ટ, કે પ્રોપર મેનેજમેન્ટ કરવું, કે આપણે કોઈ પણ છે એ ટોપિક હોય કે કોઈ પણ વસ્તુ હોય કે ક્યાંય જવાનું હોય કે કોઈ પણ જગ્યાએ છે પ્રોપર મેનેજમેન્ટથી છે આપણું કામ પૂરું કરવું એને સંચાલન કહે છે. તો કે જે આદિ માનવ હોય શિકાર પર જતો તો પહેલાં તો શું કરે કે ત્રણ ચાર જણા છે એ ભેગા થાય, દેન આખી છે એ ટ્રીક નક્કી કરે કે આપણે કઈ રીતે છે એ શિકાર કરશું, આખી છે એની સ્ટ્રેટેજી વ્યૂહરચના બનાવે અને પછી શિકાર કરવા જાય તો એને પણ છે એ સંચાલન કહેવામાં આવતું પહેલાંના સમયમાં. પછી આપણે કીધું છે બીજા પેરેગ્રાફમાં, માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા, અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે જ સંચાલન આવશ્યક બન્યું. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે, તે માટે તે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું પડે તો તેનું આયોજન કરવું પડે, સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે, જરૂર પડે ત્યાં તેમને દોરવણી અનુસાર દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા અંકુશની જરૂર પડે છે. અને આ કાર્ય એટલે સંચાલન, કે માનવીમાં છે જેમ જેમ સાથ સહકાર વધતો ગયો, કે આપણે કેમ શિકારમાં જો કોઈ પણ એક વ્યક્તિ જાય તો એ પોસિબલ નથી અને છે એ બીજા ત્રણ ચાર વ્યક્તિઓનો સાથ છે એ જોઈએ છે તો છે એ પોતાનું જે ગોલ છે, હેતુ છે એ પૂરો કરી શકે છે. તો ને સેકન્ડ પેરેગ્રાફમાં એ કીધું કે માનવી છે એ એકબીજાના સાથ સહકારથી છે એ કાંઈ પણ ઓબ્જેક્ટિવ અને હેતુ એનો જે ધ્યેય હોય એ પૂરો કરી શકે છે. તો કે માનવીમાં જેમ જેમ આ સાથ સહકાર વધતો ગયો એમ એમ સંચાલનની જરૂર પડતી ગઈ, કે ત્રણ ચાર વ્યક્તિઓ ભેગા થાય તો એમને પહેલાં તો પ્રોપર છે એ આયોજન કરવું પડે કે આપણે કઈ રીતે છે એ આ વસ્તુ કરશે. પછી માર્ગદર્શન આવ્યું કે એ લોકોને માર્ગદર્શનની પણ જરૂર પડે છે, કે એ ત્રણ ચાર વ્યક્તિઓ જે આપણે ભેગા મળીને કામ કરીશું તો એમાં કોઈ વ્યક્તિ એવું હોય કે એને ન સમજાતું હોય,
તો એને છે એ સમજાવવું એટલે માર્ગદર્શન, કે આપણે સાથે મળીને કાંક કામ કરી છીએ, કાંક આયોજન કર્યું કાંક કામ કરવાનું, તેમાં એક બે વ્યક્તિ એવા હોય કે જેને ન સમજાતું હોય કે કઈ રીતે કરવું. કે ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું કે શિકાર કરવા જાય છે તો કોઈ વ્યક્તિને ન સમજાતું હોય કે કઈ રીતે શિકાર કરવો, તો એને છે એ થોડી ઘણી ટિપ્સ આપવી, તો એને છે એ માર્ગદર્શન કહે છે. અને અંકુશ, કે હવે ત્રણ ચાર જણા છે એને આપણે કીધા પ્રમાણે કામ કરે છે કે નહીં એ જોવું, એને અંકુશ કહે છે. કે આપણે એને કીધું કે તમારે આ પ્રમાણે વર્ક કામ કરવાનું છે, તો એ પ્રમાણે કામ કરે છે કે નહીં એ જોવું, તેને અંકુશ કહે છે. અને આ ત્રણેય આયોજન, માર્ગદર્શન અને અંકુશ જેમાં આવે છે કાર્યમાં, એને છે એ પ્રોપર સંચાલન કહે છે. કે કોઈ પણ કામ હોય કે જેમાં આયોજનની જરૂર પડે, જેમાં વ્યક્તિઓને માર્ગદર્શન આપવું પડે અને વ્યક્તિઓ પર અંકુશ રાખવો પડે. અંકુશ મીન્સ કે જોવાનું કે આપણે કીધા પ્રમાણે કામ કરે છે કે નહીં, એને અંકુશ કહે છે. તો કે કોઈ પણ કામમાં છે આયોજન, માર્ગદર્શન અને અંકુશની જરૂર પડે તો એને છે એ સંચાલન કહે છે. પછી આપણે ત્રીજો પેરેગ્રાફ આપેલો છે. ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું, તેમ તેમ સ્વરૂપમાં ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે, નિષ્ણાંતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભો મેળવી શકાય છે, પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. કે આપને ખ્યાલ જ છે કે પેલા છે એ વ્યક્તિગત માલિકી હતી. કે વ્યક્તિગત માલિકી મીન્સ કે વ્યક્તિગત માલિકીનો મતલબ એમ થાય કે જ્યારે એક જ વ્યક્તિ છે એ કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે તેને છે વ્યક્તિગત માલિકી કહેવાય. કે એક જ વ્યક્તિનો એ બિઝનેસ હોય, એમાં કોઈનો ભાગ કે એવું કાંઈ ન હોય. આવડતી તમારે છે એ 11મામાં આવતું જ કે વ્યક્તિગત માલિકી એટલે કે કોઈ એક જ વ્યક્તિ છે એ પોતાનો કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે તો એને વ્યક્તિગત માલિકી કહે છે. હવે વ્યક્તિગત માલિકીથી જેમ જેમ સમય આગળ વધ્યો તેમ છે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. કે ભાગીદારી પેઢી મીન્સ કે બે વ્યક્તિઓ સાથે મળીને કંઈ પણ વર્ક કરે. કે બે વ્યક્તિ છે એ સાથે મળીને કંઈ પણ વર્ક કરે તો એને છે એ ભાગીદારી પેઢી કહેવાય. તો કે પહેલાં તો છે શું હતું, તો કે વ્યક્તિગત માલિકી હતી, કે એક વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરતો. પછી એમાંથી શું થયું કે ભાગીદારી પેઢી આવી, કે બે વ્યક્તિઓ છે એ સાથે મળીને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. તેની ભાગીદારી પેઢીમાંથી શું થયું કે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કે કંપની સ્વરૂપમાં કંઈ લિમિટ્સ ના હોય, કે કેટલા બધા વ્યક્તિઓ છે એ સાથે મળીને છે એ બિઝનેસ સ્ટાર્ટ કરે, કાંઈ પણ છે કંપની છે એ સ્ટાર્ટ કરે, ચાલુ કરે તો એને છે એ કંપની કહેવામાં આવે. તો કે પહેલાં તો વ્યક્તિગત માલિકી હતી, કે એક વ્યક્તિ જ કાંઈ બિઝનેસ સ્ટાર્ટ કરતો. પછી ભાગીદારી પેઢી આવી, કે બે વ્યક્તિ સાથે મળીને કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરે છે. અને પછી શું થયું, કંપની આવી અસ્તિત્વમાં, કે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓ, એની લિમિટ ના હોય ગમે તેટલા હોય, કે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કંઈક પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે તો એને કંપની કહે છે. તો કે આ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો કેટલા બધા પ્રશ્નો છે એ નવા ઉદ્ભવ્યા. કે પહેલાં એક વ્યક્તિ બિઝનેસ કરતો, બે વ્યક્તિ બિઝનેસ કરતો, તો એટલા બધા સંચાલનની જરૂર પડતી નહીં. પણ હવે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો અહીંયા છે એ સંચાલનની વધુ જરૂર પડે છે. કેમકે આપણે જોઈએ છીએ કે કોઈ એક વ્યક્તિની શોપ હોય, કરિયાણાની દુકાન હોય અને કોઈ મોટી ફેક્ટરી લઈ લ્યો, તો બંનેમાં ફેર છે. કરિયાણાની દુકાનવાળાની સંચાલન કરવાની જરૂર પડે, પણ કંપની જેટલી ન પડે. કંપનીમાં છે એ મોટી હોય છે, એનું કદ વિસ્તાર એમાં છે, કાર્યક્ષેત્ર પણ એનું મોટું હોય છે, તો એમાં છે એ વધુ સંચાલનની, વધુ મેનેજમેન્ટની જરૂર પડતી હોય છે. આ પ્રશ્નોમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા, વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર
અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કાર્ય કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. કે આપણે જોયું કે કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવે છે, તો કે એને લીધે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. કેવા પ્રશ્નો? તો કે પહેલા તો મૂડીને લગતો કે નાણાંને લગતો પ્રશ્ન ઉદ્ભવે છે કે કંપનીમાં છે એ પૈસાની જરૂર છે, તો પૈસા ક્યાંથી આવશે? તમે છે એ 12મામાં છે, તમારે આવતું એસટીસીસીમાં કે શેર, કે શેર છે કંપની 12 પાડે અને એમાંથી છે એ તમારે કંપની ચલાવવાની હોય છે એના પૈસાથી. તો કે આવા મૂડીને લગતા પ્રશ્નો, પછી જે કર્મચારીઓ કામ કરતા હોય તો એ કર્મચારીઓ ક્યાંથી મેળવવા એને લગતા પ્રશ્નો, કાંઈ પણ છે એ વેચાણ, આપણી જે પ્રોડક્ટ હોય, જે વસ્તુઓનું આપણે ઉત્પાદન કરતા હોય એ કઈ રીતે આપણે એનું વેચાણ કરશું, તો વેચાણને લગતા પ્રશ્નો. તો કે કંપની સ્વરૂપમાં આવી એટલે આવા નવા નવા પ્રશ્નો મૂડીને લગતા, ઉત્પાદનને લગતા, વેચાણને લગતા, કર્મચારીઓને લગતા આ બધા પ્રશ્નો પણ શું થયા? ઉદ્ભવ્યા. અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે, નિરાકરણ માટે છે એ કંપનીને વધુ સારી રીતે સંચાલન કરવાની જરૂર પડે છે. પછી આપણે છે એ સંચાલનનો અર્થ અને એની છે એ વ્યાખ્યા આપેલી છે. તો આપણે જોઈએ કે સંચાલનની છે એ પ્રોપર વ્યાખ્યા શું થાય છે. અત્યાર સુધી તો આપણે પ્રસ્તાવનામાં ખાલી છે એનો મીનિંગ જોયો કે સંચાલનનો છે એ પહેલાના સમયમાં શું મતલબ થતો હતો. આજે છે સંચાલનનો શું અર્થ થાય છે એની વ્યાખ્યા છે એ જે આપણે એમ બુકમાં આપેલી છે એ હવે આપણે ડિસ્કસ કરશું. આપણે છે એ પહેલા તો સંચાલનનો અર્થ આપેલો છે. માનવી એક સામાજિક પ્રાણી છે, તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. જુદા જુદા લેખકો દ્વારા જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે આપણે કીધું કે માનવી છે એ એક સામાજિક પ્રાણી છે, કે માનવી છે એ સામાજિક પ્રાણી છે, તે સમાજમાં રહે છે અને સમાજનું વિચારે છે. સમાજ જે પ્રમાણે ચાલે એ પ્રમાણે છે પોતે પણ ચાલે છે. તો કે માનવી છે એ એક સામાજિક પ્રાણી છે અને તે છે એ સમૂહમાં, સમાજમાં રહીને જ પોતાનું જીવન છે એ ગુજારે છે. અને એ સમૂહમાં રહીએ છે એટલે જ તેને છે એ સંચાલનની, પ્રોપર મેનેજમેન્ટની જરૂર પડે છે. અને જુદા જુદા લેખકોએ છે જુદા જુદા જે સંચાલકો હોય એમને છે એ સંચાલનની વ્યાખ્યા આપેલી છે જુદા જુદા ઓથરે. તો આપણે સંચાલનની વ્યાખ્યા હવે જોઈએ. તો તમને જે પહેલી જ સંચાલનની વ્યાખ્યા આપેલી છે એ છે, એક નિષ્ણાંતના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કે પહેલી જ આપણે જે વ્યાખ્યા આપેલી છે શું છે? આપણે જે પહેલી વ્યાખ્યા આપેલી છે એ છે, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા.
કોઈ પણ વ્યક્તિઓ પાસેથી કાંઈ પણ પ્રકારનું કામ આપણે કરાવી શકીએ તો એને સંચાલન કહે છે. સાવ સરળ અને સાવ સિમ્પલ છે એ આ સંચાલનની ડેફિનેશન વ્યાખ્યા છે કે સંચાલન એટલે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કામ કરાવવાની કળા, કે બીજા કોઈ વ્યક્તિ છે તો એની પાસેથી કામ કઈ રીતે કઢાવવું, કે આપણું કામ કોઈ પણ વ્યક્તિઓ પાસે કઈ રીતે કરાવવું એ આપને આવડતું હોય તો એને છે એ સંચાલન કહે છે. તો એની પહેલી જ વ્યાખ્યા છે કે સંચાલન એટલે અન્ય કોઈ પણ વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા. કોઈ પણ વ્યક્તિઓ પાસેથી આપણું કામ છે એ કરાવતા આપને આવડે તો એને છે એ સંચાલન કહે છે. પછી તે બીજી વ્યાખ્યા આપને આપેલી છે એ છે બીજી વ્યાખ્યા જે આપણે બુકમાં આપેલી છે એ છે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનો સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. એ પહેલી જે આપણે વ્યાખ્યા આપેલી હતી એ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એમાં આપણે કોઈ છે એ ઉથરનું નામ આપેલું નહોતું, કે કોઈ પણ છે એ આપણે છે એ કોને આપી છે વ્યાખ્યા એનું નામ આપેલું નહોતું. પણ જે બીજી વ્યાખ્યા છે એમાં આપણે નામ આપેલું છે કે લિવિંગસ્ટને છે એ આ વ્યાખ્યા આપેલી છે. ને વ્યાખ્યા એ છે કે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનો સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત જઈને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. કે આપણે છે આપણી પાસે પૈસા છે એ કેટલા છે અને કેટલો સમય છે એનો છે એ જોઈ, અને સાથે સાથે કેટલા સાધનો કેટલી સગવડો આપણી પાસે છે એ જોઈ, અને પછી એનો શ્રેષ્ઠ વધુ ને વધુ ઉપયોગ કરી આપણો જે હેતુ હોય એ પૂરો કરવો એને સંચાલન કહે છે. કે આપણી કોઈ પણ કંપની છે તો પહેલાં તો આપણી પાસે કેટલા પૈસા છે, આપણી પાસે કેટલો સમય છે, આપણી પાસે કયા કયા ટાઈપની છે મશીનરી છે એ છે બધું ડિસાઇડ કરી અને આપણો જે હેતુ હોય એને પૂરો કરવો એને સંચાલન કહે છે. તો આ સંચાલનની બીજી વ્યાખ્યા હતી કે ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે અને આપણી પાસે જે સાધનો હોય એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણો જે ધ્યેય હોય, આપણો જે હેતુ હોય, જે ગોલ હોય એને પૂરો કરવો એને છે એ સંચાલન કહે છે. પછી હજી આપણે બુકમાં છે એ થર્ડ ત્રીજી ડેફિનેશન છે એ આપેલી છે
સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. એ પણ છે આપણે નોટ ડાઉન કરી જ લઈએ. આપણે ત્રીજી વ્યાખ્યા જે આપેલી છે એ છે, સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે અને એકમના ધ્યેયોને હાંસલ કરે છે તેને છે એ સંચાલન કહે છે. વ્યાખ્યા છે ડોક્ટર જ્યોર્જ ટેરીએ છે એ આપેલી છે કે સંચાલન છે એ ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે સંચાલન કોને કહે છે? તો કે સંચાલન છે એવી પ્રવૃત્તિ છે કે જે આપણી પાસે કંઈ પણ માનવ હોય, માણસ હોય, કર્મચારીઓ હોય, જે યંત્રો હોય, મશીનરી હોય, સાધનો હોય, પદ્ધતિઓ હોય, નાણું હોય, માર્કેટ, બજાર હોય, આ બધાનું છે એ આયોજન કરે છે. બધાને કઈ રીતે ચલાવવા એનું આયોજન કરે છે ને બધું છે સરખી રીતે ચાલે છે કે નહીં એની દેખરેખ રાખવી, એટલે અંકુશ, કે આ બધા ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે. અને માનવી હોય એને છે એ માર્ગદર્શન, કે આપણે જોયું કે માર્ગદર્શન એટલે કે એમને છે વર્ક કઈ રીતે કામ કરવું એ છે એ કેવું, તો કે માર્ગદર્શન, નેતાગીરી, કે એને નેતાગીરી ક્યાંય પ્રોબ્લેમ થાય તો છે એમને સૂચવે છે ને એમને છે એ ઓર્ડર, હુકુમ આપે છે કે કઈ રીતે વર્ક કરવાનું છે. નેતાગીરીનું અને સંકલનનું છે એ પૂરું પાડે છે અને એકમનો જે કાંઈ પણ ધ્યેય હોય, હેતુ હોય એ પૂરો કરે છે એને છે એ સંચાલન કહે છે. તો અહીંયા છે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં છે હજી સંચાલનની છે જે પ્રસ્તાવના હતી એ અને સંચાલનનો અર્થ અને તેની વ્યાખ્યા છે એ આપણે અહીંયા હજી કમ્પ્લીટ થઈ છે. કે પહેલી વ્યાખ્યા આપણે જોઈ હતી કે સંચાલન એટલે અન્ય કોઈ પણ વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા. બીજી આપણે જોઈ હતી ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનો, સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. અને ત્રીજી આપણે જોઈ કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે
તે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે અને એકમનો જે ધ્યેય હોય એને સિદ્ધ હાસિલ કરે છે એને સંચાલન કહે છે. તો આ સંચાલનની ત્રણ વ્યાખ્યા હતી. હવે આપણે છે એ આના પછી આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ.